about that. Okay, ગુડ ઇવનિંગ મિત્રો, તો હું અત્યારે નાહી છું, નહીં ધોઈ અને માથું ધોયું છું. જો મારા વાળ કેટલા ખરાબ થઈ ગયા, એટલા બધા ઉતરી ગયા છે ને, ત્યારે ના છૂટકે મારા વાળ કપાવવા જ પડશે અને ટોલું કરાવવું પડશે. અને આઈ લવ ટોલ, મને ટોલું બહુ ગમે. આટલા બધા વાળ, આટલા મોટા વાળ મને કદી ગમતા જ નહીં. તો જો ધીરે ધીરે નાના થતા જાય અમારી ચોઈસના, આટલા કરાવી દેવા જાય વાળ. અને ફટાફટ તૈયાર થઈને પછી અમે લોકો જઈશું બહાર, કારણ કે બીના હજુ શૂટિંગમાંથી આવી નહીં. શૂટિંગમાંથી આવે પછી જઈશું ને. આજે બહુ સારા એવા માણસને મારે મળવાનું છે કામ માટે, કે આજે પ્રોડ્યુસર મળવાના છે મૂવીના, તો એમની જોડે થોડીક મુલાકાત છે. એમની જોડે વાત કરવાની છે, કંઈક મૂવી બનાવી રહ્યા છે તો ખબર નહીં, રોલ માટે કંઈક વાત કરી છે કેરેક્ટર માટે. જોકે પહેલાં હું મૂવીમાં ને એમાં કામ કરતી હતી જ, પણ થોડી સિચ્યુએશનના લીધે બધું બંધ કરી નાખ્યું. પણ હવે ફરીથી ફિલ્મ લાઈન ચાલુ કરી છે મેં, અને ફરીથી એ લાઈનમાં હવે જઈ રહી છું, કારણ કે જિંદગીમાં આગળ વધવું બહુ જરૂરી છે. ઘરે બેસી ના રહેવાય, અને ચાન્સ જ્યારે ભગવાન આપતા હોય ત્યારે ચાન્સ લઈ લેવો જોઈએ, ચાન્સ ખોવાય નહીં. એટલા માટે હવે ફટાફટ તૈયાર થઉં છું. બીના રસ્તામાં છે, નીકળી ગઈ છે. બીના આવે ત્યાં સુધી હું તૈયાર થઈ જાઉં. તૈયાર થઈને પછી અમે લોકો એ સરને મળશું. સરને મળીને પછી સારી એવી જગ્યાએ ફરવા જઈશું. તો બને રહેજો, બ્લોગમાં જોતા રહેશું. તો ફ્રેન્ડ, બીના આવી ગઈ છે અને હું તૈયાર થઈ જઈશું આજે. મતલબ તૈયાર તો કંઈ એટલી બધી નહીં થઈ, પણ નોર્મલી, કારણ કે પેલા સરને મળવાનું છે એટલે થોડું તો પ્રોફેશનલ રહેવું જ પડે એક્ટર લાઈનમાં. તો બિનાઈને હવે અમે લોકો નીકળીએ છીએ. પહેલાં જઈશું આપણે ગોતા માર્કેટમાં, પછી ત્યાં હિરેભાઈ ત્યાં જ આવવાના. તો ત્યાં આવે એટલે તમને બધાને બતાવીશ અને મળીએ. તો બને રહેજો, જોતા રહેજો. આવું કરતો હતો, એવું કરતો હતો લે. જોજે, તું પેલું એ ના કરી દે, પછી બધા એવું જ કે હું ભૂત. ફુગ્ગા લેવા હોય તો લઈ લેજો મિત્રો, ઉત્તરાયણ આવી રહી છે. અને પછી ઉડી જજો જેમ હું ઉડી જઈ. અર્શિલભાઈ અંદર ગયા છે. ઓછી હતી ભાઈ, આ પેલું પંચર પડેલું ને એટલે. જો અહીંયાનું લોકેશન કેટલું સરસ છે. જો પેટ્રોલ પંપે આવ્યા છીએ અમે, કણ અમે પડતા પડતા રહી ગયો. એ પેલું ડાલું ઊંધું વારે છે, એ ઊંધું પડે, એ પડે પડે પડે. જો સરસ મજાની જગ્યા છે, ગ્રીનરી. તો મિત્રો જો, અમે લોકો અત્યારે પહોંચી ગયા છે અહીંયા આપણે, શું કહેવાય, હા, ગોતા માર્કેટ. જો ગોતા માર્કેટ મિની નહેરુનગર, તો અહીંયા પહોંચી ગયા છે. ને હવે અમે લોકો થોડું ઘણું શોપિંગ કરશું, મારે તો કંઈક ફરવા જ નહીં. હું તો એમને ફરવા જ આવું છું અહીંયા, થોડું મૂડ ફ્રેશ કરવા માટે. તો આજે થોડા વહેલા આવી જાય, કારણ કે ઠંડીના લીધે, અને પાછું પેલા ભાઈને મળવાનું છે. તો હવે હું એને ફોન કરી દઉં, આટલો વિડીયો બનાવીને, અને પછી આવે તો ઠીક, ના આવે તો કંઈ નહીં. બન્યા રહેજો, જોતા રહેજો. જો રાજસ્થાનના કિચન કેટલા મસ્ત, નાની નાની ચબુડીઓ, લાડો ને લાડી. બે બેનપણીઓ વિના, બે બેનપણીઓ.
મસ્ત નહી? બેન પડી બીના ચશ્મા ચેક કરો. જો મિત્રો હું પાણી પીવા ઉપર જઈને તો ભડકી જઈ કે આ કોણ લટકી રહ્યું છે, પછી ખબર પડી સુસાઇડ કરીને એમના પગ કાપી લટકાયા. ભાઈ ડિપ્રેશન માં કે આ બાબુ ખોવાઈ ગયું છે, અહીંયા બે હેક્યું છે જો. અને એન પપ્પા ઉભા છે, એન પપ્પા નું એન પપ્પા નું મોટા કલર તાણ. કાળા શર્ટ વાળા જાય બી ના, કાળા શર્ટ વાળા એ હોય તો તું તો જોયેલા છે. તે ભાઈ આવીને જતા રહે ને અમે લોકો એ બીના બતાવશે તાર કપડા. હું તમના દિયર ના કપડા લઈ લીધા, હું તારે બન્યા રહું પછી વાત કરું. જા બેન મને ચાંદના બોલાવે છે, આવો આવો. ચણિયા ચોરી બહુ સરસ મળે છે અહીંયા, આવજો લેવા. કેટલા મસ્ત મસ્ત ફ્રોક. તો મિત્રો જો આટલા બધા કપડા લઈ લીધા છે, ના જો મેડમ ઘે લઈ જાઓ. કેવું કે ડબુડી કેવી મસ્ત લાગે, મને ઘેર લઈ જાઓ. જો મિત્રો વિના બેન ના ફેન મળી ગયા છે અહિયાં, ફોટા પડાવે છે બજાર વચ્ચે. બહુ બધા ફેન મળ્યા છે અહીંયા, અમે ગોટા આવ્યા હતા ગોટા ખાવા માટે, તો ઘણા બધા સરસ સરસ હેડો સરસ. જો માર્કેટ તો જો મિત્રો, અમને લોકોને ભૂખ લાગી હતી તો અહીંયા છોલે કુલચે ખાધા, તો તીખું લાગ્યું મોટું પડી ગયું છે. અને હવે અમે લોકો જઈએ છીએ ઢોસા ખાવા માટે. અને જો અહીંયા ભીડ તો જો ઢોસાની, કેટલું સરસ સરસ મળે. જો મિત્રો અમે અહીંયા પનીર બાર્બીક્યુમાં આવ્યા છીએ અને પનીર ટીકા ખાઈએ છીએ. હું નરસિલભાઈ, નરસિલભાઈ હું બે વેઇટિંગમાં ઊભા છીએ, જલ્દીથી તૈયાર થઈ જાય એટલે ખાઈ લે. અને બીના ગઈ છે અંદર બધું લેવા માટે. બાબા માટે કઈક લેવા દે. હા બેનો છીએ એ, થોડી પાતરી હું થોડી જાડી, જોકે વધારે પડતી જાડી. મળવા આવી હતી તું? હા એટલે ઘરે આવજે. હા ને કલોલ હા હા ચોક્કસ. તો મિત્રો જો અહીંયા અહીંયા ખાધી હતી પનીર ટીકાનું, અને મતલબ કઈ ગોતા ગોતામાં આવી છું ને. અહીંયા એન્જિનિયર ચાપ વાળા બહુ જ મસ્ત ચાપ બનાવે છે, અને આ બે હસબન્ડ વાઈફ છે, પંજાબી છે. પંજાબી હો ના? હા પંજાબી છે. ને બહુ બહુ જ મસ્ત અહીંયા બનાવે છે, રિઝનેબલ પ્રાઇસમાં હોય છે. તો જરૂર જરૂરથી અહીંયા આવજો, અને આવો એટલે મારું નામ આપજો. જે બી મારા બ્લોગ જોતા હોય આવજો અને જોજો. અહીંયા બાજુમાં મતલબ પહેલી લાઇનમાં છે, આપણે વૈષ્ણોદેવીથી આવીએ એટલે પહેલી લાઇનમાં જ અહીંયા મળે છે.
તો જરૂર જરૂરથી આવજો, અને બહુ શિયાળામાં બહુ ઠંડી લાગે ને તો અહીંયા તાપીએ લેજો. તો જો મિત્રો, અમે આ રીતની ફ્રેન્કી અરે મતલબ પનીર ટીકા મંગાવેલા, ચાપ જે કંઈક ચાપ કહેવાય હિન્દીમાં પણ એ ગુજરાતીમાં, અને પનીર ટીકા કહેવાય, અને બહુ બધી ચીઝી મલાઈવાળું બહુ જ મસ્ત મસ્ત મોટા પાણી આવી જાય તો ખાઈ લેજો અહીંયા આવીને. જો મિત્રો, તો ઘણી બધી શોપિંગ બાદ અમે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે ઊભા છીએ અહીંયા, અને એટલી બધી ઠંડી લાગે છે બાપા, અહીંયા તો બહુ ઠંડી લાગે છે. જો માર્કેટ રાતના 12 વાગ્યા છે, ના ના 12 નહીં 10 વાગ્યા છે, તો એ જો જેટલું ભરેલું છે, એટલે મતલબ 12-1 વાગ્યા સુધી ભરેલું જ રહે છે અહીંયા. તો આવજો ને, જરૂર મુલાકાત લેજો. અને બહુ બધી ઠંડી લાગે છે એટલે હું અહીંયા એકરિયા ઉપર બેઠી છું, અને આઈસ્ક્રીમ આવી રહી છે અમારી. ઠંડીમાં એમ કેવી લાગે, માથું માથું તો ભેદ છે, કંઈ ઠેકાણું નહીં અમારું. અને હવે અમે લોકો ઘરે જઈશું, ફરતા ઠરતા ઘરે જઈને પછી હું તમને બતાવીશ બધું, મતલબ સારું સારું એવું લીધું છે થોડું ઘણું મેં બી. ચેરી બેરી, યસ, માય આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ ધ ચેરી બેરી. તમારે ચેરી બેરી કહેવાય. હું જીને જ્યારે પીઝા ખાવા જતા ત્યારે બહુ ખાતા અહીંયા, મતલબ આ ફ્લેવર બહુ ખાતા, અને આજે ફરીથી ટ્રાય મારે છે. જીને તારી યાદમાં શેર થઈ જાય ચેરી બેરી બને બ્લોગમાં, અને જોતા રહેજો. ઘરે જઈને ધે એન્ડ કરશું, એ તો ઘણું બતાવવાનું બાકી છે. એટલે તો મિત્રો, અમે ઘરે આવી ગયા છીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.